સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ફૂડ અને એગ્રીકેટ એક્સપો 2023ને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ એક્સપોમાં 115 જેટલા એક્ઝિબિટરોએ ભાગ લીધો છે. ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા MSME કમિશનરેટ ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ SC ST હબના સહયોગથી તારીખ 25-27 ફેબ્રુઆરી દરમિયાન સુરતના સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો 2023નું ભવ્ય પ્રદર્શન યોજાયું છે. ભારત સરકારના કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ગામડું આબાદ તો દેશ આબાદ, આ સૂત્રને ભારત સરકારે કૃષિ અને ગ્રામ્ય પ્રત્યેના હકારાત્મક અભિગમથી સાર્થક કરી બતાવ્યો છે. ભારત સરકારે એગ્રીકલ્ચરનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. સધન ચેમ્બર ઓફ કોમર્સ ના અધ્યક્ષ હિમાંશુભાઈ ના માધ્યમથી અહીંયા ફૂડ એન્ડ એગ્રીટેક નું એક એક્ઝિબિશન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું. આજુબાજુના વિસ્તારના, સુરતના, રાજ્યભરના એન્ટરપ્રેન્યોર્સે એમાં ભાગ લીધો છે. ફૂડ અને એગ્રીટેકની અંદર થતા ઇનોવેશન્સ લોકોને જોવા માટેની અનુકૂળતા થઈ રહી છે. આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે એમાં થાઈ ફૂડ અંગેની એક વિંગ, એનું પણ આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે. સુરત મહાનગરની અંદર યોજાતા ફેસ્ટિવલ, આવા ફૂડ ફેસ્ટિવલ, આવા એક્ઝિબિશન, એની અંદર વિદેશની ગેલેરી પણ જોડાય, એ હવે આપણા એક્ઝિબિશનોના સ્તરને અપગ્રેડ થતા જોવાનો આપણને લાવો મળી રહ્યો છે. આ કાર્યક્રમની અંદર મને પણ ભાગ લેવાનો અવસર મળ્યો. અહીંયા એકત્રિત સમૂહની સાથે ભારત સરકારની ઓર્ગેનિક ફૂડ સંબંધી, એગ્રીકલ્ચર સંબંધી, એનિમલ હસ્બન્ડરી અને ડેરી સંબંધી વિગતોની જાણકારી આપવાનો પણ મેં પ્રયાસ કર્યો. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.